બીજી તરફ વાત કરીએ તો ભાવનગરના અલંગના ઉદ્યોગપતિઓ પર હુમલાની ઘટનામાં ભારે ચકચાર મચી ગયો છે તંત્ર પણ આ ઘટનાને ભારે ગંભીરતાથી લઈને કડક કામગીરી કરી રહ્યું છે ત્યારે ઉદ્યોગપતિઓએ પણ બીજા દિવસે મીડિયાને સમગ્ર માહિતી આપી હતી જેમાં ઘટનાના ત્રીજા દિવસે પણ ધરણા શરૂ રહેશે પરંતુ મોટા ભાગના ધંધા રોજગાર શરૂ કરવામાં આવશે તેવી વાત તેમણે કરી હતી અલંગના ઉદ્યોગપતિઓ પર હુમલાની ઘટના બાદ રેલી આવેદન અને ચક્કાજામ જેવા કાર્યક્રમો આપી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ બનાવમાં અનેક મીટિંગો અને ચર્ચાઓ બાદ સાંજે અલંગ શીપ બ્રેકિંગ એસોસિએશનના સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તંત્ર દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું હતું કે આગામી વીસ તારીખ સુધીમાં કડક કાર્યવાહી કરી નમૂનારૂપ દાખલો બેસાડીશું જેમાં હવે પછી કોઈપણ આવારા તત્વો કે પછી માથાભારે ઈસમો વેપારીઓ કે પછી કોઈને પણ હેરાન કરતા વિચાર કરે તેવા પગલાં પણ ભરીશું તેવી વાત જણાવી હતી તો બીજી તરફ મજબૂરીને લગતા વેપાર ધંધા આજે શરૂ થઈ જવા પામશે તેવી વાત તેમણે કરી હતી જ્યારે હુમલો કરનારા બુદેલના ઇસમોએ અગાઉ પણ અનેક આવા હુમલા અને માર માર્યા છે તેવા લોકો પણ ફરિયાદ સીધા ડીઆઈજીને કરી શકશે તેમ પણ જણાવ્યું હતું સૌથી પહેલાં તો આજનો જે ધરણાનો કાર્યક્રમ કર્યો અમારા કામ ધંધા ઉદ્યોગ આજે બંધ છે આવતીકાલે પણ અમે લોકો શાંતિપૂર્ણ રીતના કાલ સાંજ સુધી ધરણા પણ બેસવાના છીએ આવો અમે સર્વાનુમતે નિર્ણય કર્યો છે અલંગ આધારિત ઉદ્યોગો તમામ અને જે પણ બીજા વ્યાપાર સંગઠનો અમને સહકાર આપશે તેવો અમારી સાથે રહેશે હવે જે આ ઘટના બની છે એના અનુસંધાનમાં કલેક્ટર સાહેબ ડીઆઈજી સાહેબ અને ડીએસપી સાહેબે ખૂબ જ અમને સરસ મજાની ખાતરી આપી છે અને વીસ તારીખ સુધીમાં તેઓ અમને પ્રોમિસ કર્યું છે કે નક્કર પરિણામ આવશે અને એ એવું સચોટ પરિણામ હશે કે આજ પછી કોઈ પણ અસામાજિક તત્વ ભાવનગર જિલ્લામાં કોઈ પણ વેપારી આલમ કે કોઈ પણ માણસને કોઈ પણ નાગરિકને છેડછાડ ના કરી શકે આવું નક્કર પરિણામ અમે લાવશું અત્યારના આ તબક્કે તમે મીડિયાવાળા ભાઈઓએ અમને ખૂબ સહકાર કર્યો છે ગઈકાલે પણ સહકાર કર્યો છે પણ તમે લોકો પણ આ બાબતમાં અમને સજાગ રાખજો રહેજો અને આના અનુસંધાનમાં બીજે ક્યાંય પણ તમને ગુનાઓ વગેરે મળતા હોય આ અસામાજિક તત્વો સામે તો એ પણ આપણે તંત્રની સામે લાવીએ એવી ભલામણ ડીઆઈજી સાહેબે કરી છે આ વખતે ઉદ્યોગપતિઓ પરની હુમલાની ઘટના બાદ હવે લડાઈ અસ્તિત્વ પર આવીને ઊભી છે એક તરફ અનેક લોકોને રોજગારી આપતા ઉદ્યોગપતિઓ છે તો બીજી તરફ અવારનવાર લોકોને માર મારતા બુધેલના માથાભારે ઇસમો છે ત્યારે હવે જોવું રહ્યું કે ભાવનગર પોલીસ તંત્ર પોતાની શાખ બચાવવા કેવા કડક પગલાં ભરે છે શું ભાવનગર પોલીસ બુધેલનું આ દૂષણ કાયમી ડામી દેવામાં આવશે કે કેમ કે પછી શું ભાવનગર પોલીસ બુધેલનું આ દૂષણ કાયમી ડામી શકશે કે પછી કોઈ નવો જ રાજકીય રંગ સામે આવશે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર